બાપ છે અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. જ્યારે પોતાના ચારિત્ર્ય પર કોઈ શંકા કરે કે સવાલ ઉઠાવે અથવા તો જાહેરમાં બદનામી કરે ત્યારે ભલભલાની આંખોમાં આંસુ આવી જાય. અહીં પણ મુદ્દો આ જ છે. દ્રશ્યોમાં જોવા મળતી મહિલા જ વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી માતાજી છે, જે સનાથલ ખાતે આવેલા લંબે નારાયણ આશ્રમને સંભાળે છે, જેમના અને ઋષિ ભારતી બાપુના ચારિત્ર પર સવાલો ઉઠાવવામાં આવ્યા. પહેલા આશ્રમના મેનેજરે કહ્યું કે બાપુ અને માતાજીના રૂમમાંથી અશોભનીય વસ્તુઓ મળી છે. ત્યાર પછી સોશિયલ મીડિયામાં વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ આશ્રમના રૂમમાં જાય છે, ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીના ચારિત્ર પર સવાલ ઉઠાવે છે. આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમ સોરી યાર ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડાં કેમ ને એ સવાલ. અને લેડીઝના કપડાં જ નહીં, તમામ સામો મેકઅપ તમે કેમ કરો? તમે તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી. પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો, બે હાથ જોડું છું તમને. હવે જે વ્યક્તિ હંમેશા અભદ્ર વાતો કરે છે તેના મુખે સનાતન ધર્મની વાતો ન શોભે, અને આશ્રમના રૂમમાં આવી વ્યક્તિ કેવી રીતે પહોંચી તે પણ સવાલ છે. જો કે વારંવાર ચારિત્ર પર સવાલો ઉઠતા જ આજે વિશ્વેશ્વરી માતાજી પહેલી વાર મીડિયા સમક્ષ આવ્યા અને ભાવુક થઈ ગયા. તો મારે મારો પક્ષ રજૂ કરવો છે કે મારી ઉપર એક ઇંજામ આવ્યો છે કે માતાજીને એક દીકરી છે. આ અમારી એકતા અહીંયા બેઠી છે. એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે. આના પપ્પા અત્યારે નથી, જ્યારે નાની હતી ત્યારે. તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજી લગ્ન કરાવી દીધા. તો આ એક નિરાધાર બાળક કહેવાય. શું કહેવાય? એક આ હ્યુમિનિટીનું કાર્ય છે. ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં. અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે, એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે, મારે આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીઝ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. અને મારી આરે મારા ઘણા ભક્તો રહે છે. અને હું સાધવી થઈ છું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો ક્યાં છું? જ્યારે પંત જૂનાકાળમાં દીક્ષા થાય તો સાધવી બનતા હોય છે, અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોઈસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે, અને એ બધા ભક્તોએ આપેલા છે મારી એકતાને ગિફ્ટમાં. અને મારી આને બીજી પણ છોકરા નાના નાના હોય છે. તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી, જેના મા બાપ ન હોય. અહીં મીડિયા સાથે વાત કરતા વિશ્વેશ્વરી માતાજીએ તેમના રૂમમાંથી મળેલા સાધુને ન શોભે તેવા કપડાં અંગે જવાબ આપતા શું કહ્યું સાંભળો. એવું છે બેટા, ઘણા સંતના કપડાં પહેરીને પણ સંત જેવી જિંદગી નથી થઈ શકતી, અને ઘણા બાહ્ય કપડાંનો કોઈ સવાલ જ નથી, સ્થિતિથી સંત થવાય છે. આપણે ઘણા ઘણા સંતો જોઈ જ છે ને, રજનીત થઈ ગયા, બધી જાતના કપડાં પહેરતા હતા, આખી દુનિયા નથી સ્વીકારતી. સંત સ્થિતિથી થવાય, કપડાંથી સંત નથી થતા. એમ કે વેસ્ટર્ન કપડાં પહેરી શકે સાધુ સંતો, કારણ કે વેસ્ટર્ન કપડાં બધા મળ્યા છે.
મેં કીધું ને મારી અંદરની આ લેગીસ છે એ છે, બાકી મારા ભેગી શોભા રહે છે, બીજી બધી હું બધી દીકરીઓ એમાં ન ખસેડી શકું, એટલે મેં તમને પ્રમાણ આપી દીધું છે બેટા. હાલ તો ભારતીય આશ્રમનો વિવાદ દિવસે ને દિવસે વધુ વકરતો જઈ રહ્યો છે અને આ વિવાદમાં વિશ્વેશ્વરી ભારતીને પણ ઢસડવામાં આવી રહ્યા છે. તેવામાં સંપત્તિના વહીવટના આ મુદ્દાનું ક્યારે સમાધાન આવે છે તે જોવું રહ્યું. કેમેરામેન અજય પટેલ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.